વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 આદિ માનવ થી સ્થાયી જીવનની શપથ. આદિ માનવ થી એમ કહેવાય કે આપણે અત્યારે સ્થાયી જીવન જીવીએ છીએ ત્યાં સુધીની સફર શું છે બરાબર, એના વિશેનું આજના પાઠની અંદર આપણે જોવાનું છે. કે આપણે જોઈએ છીએ કે ભાઈ આગળનો જે સમય હતો, શરૂઆતનો જે સમય હતો એ આદિ માનવથી ચાલુ થાય છે બરાબર. આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો. કંદમૂળ, વનસ્પતિ, તેના પાન, માંસ એ બધી વસ્તુઓ ખાઈને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ધીમે ધીમે એ સ્થાયી થયો. પછી એ આગળ આપણે જોઈએ છીએ અલગ અલગ વસ્તુઓની શોધ કરી અને છેલ્લે આપણે અત્યારે વર્તમાનમાં આ જે રીતે જીવીએ છીએ એ બધી જ વસ્તુઓ ત્યારે શક્ય બની છે જ્યારે આદિમાનવનું નિર્માણ થયેલું છે પછી બરાબર. આપણા શરૂઆતના જે પૂર્વજો હતા આપણે એવું કહી શકીએ કે ભાઈ આદિમાનવ હશે બરાબર. તો ભાઈ એમાંથી ધીમે 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 આગળ વધતા ગયા અને અત્યારે આપણે જોઈએ છીએ કે એક જગ્યાએ આપણે સ્થાયી અહીંયા જીવન જીવીએ છીએ, અનેક ચીજવસ્તુઓ અનેક વસ્તુઓની શોધ કરી શક્યા છીએ બરાબર. વર્તમાનમાં જે પણ તમે જોઈ શકો છો એ બધી જ વસ્તુઓ ક્યારે શક્ય બની છે, એની શરૂઆત ભાઈ આદિમાનવથી થઈ છે બરાબર. એના જીવનથી થઈ છે, ધીમે ધીમે એમાં પરિવર્તન આવતું ગયું ને એમાં ધીમે ધીમે આપણે પરિવર્તન લાવતા ગયા. વસ્તુ છે, પરિસ્થિતિ છે, રહેણીકહેણી છે, પહેરવેશ છે, ખોરાક છે, એની અંદર ધીમે ધીમે એમ કહેવાય કે પરિવર્તન આવતું ગયું. એ વસ્તુ આપણે આજે જોવાની છે. ભાઈ આદિમાનવ છે એ ભટકતું જીવન શું કામ જીવતો, આપણે એમ પ્રશ્ન થવો જ જોઈએ. ભાઈ આદિમાનવ ભટકતું જીવન શું કામ જીવતો, તો ખાસ કરીને આપણે જોઈએ તો ભાઈ આદિમાનવ ભટકતું જીવન એટલા માટે જીવતો હતો. પહેલી આપણી જરૂરિયાત કઈ છે ભાઈ, ખોરાક. ખોરાકની શોધ માટે આદિમાનવ છે એ ભટકતું જીવન જીવતો આપણે જોવા મળે છે. આજે અહીંયા હોય કાલે ભાઈ ખોરાક બીજી જગ્યાએ મળે. આપણી ખબર જ છે કે ભાઈ પ્રાથમિક જરૂરિયાત શું છે, ખોરાક, પોશાક અને રહેઠાણ. આ ત્રણ વસ્તુ આપણે જ્યાં મળે છે એ જગ્યાને આપણે ભાઈ વધારે પસંદ કરીએ છીએ બરાબર. એ જ રીતે આ સમયની અંદર પણ આદિમાનવ પણ એમ કહેવાય કે ખોરાકની શોધ માટે આ જગ્યા છોડી બીજી જગ્યાએ, બીજી જોડી છોડીને ત્રીજી જગ્યા, એ રીતે એમ કહેવાય કે ભાઈ ભટકતું જીવન જીવતો હતો એવું આપણે કહી શકીએ છીએ બરાબર. આ જ વસ્તુ આપણે બુકની અંદર જોઈશું. બુકની અંદર પણ આપણે એ જ વસ્તુ સમજાવેલી છે કે જયવીર તેમના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. બારી પાસે બેસી તેને રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઉટલારી, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર જોયા. તેના કાકાને પૂછ્યું, આ વાહનો વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે? તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકી કહ્યું, આજે આપણે જે રેલવેમાં મુસાફરી કરી રહ્યા છીએ ભારતમાં આશરે 150 વર્ષથી જ ચાલે છે અને તું જે વાહન રસ્તા ઉપર જોવે છે બળદગાડા સૌથી જૂના છે. તે પહેલાં હજારો વર્ષ પહેલાં માનવી પાસે આવવા જવા માટે કોઈ સાધન ન હતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતા હતા. પાઠની શરૂઆત જ એક નાના બાળકથી થાય છે બરાબર. નાનો એવો બાળક છે, તમારી ઉંમરનો બાળક છે, એને પ્રશ્ન થાય છે ભાઈ ગાંધીનગર ફરવા જાય છે પોતાના ફેમિલીથી, ભાઈ એને મનમાં પ્રશ્ન થાય કે આ બળદગાડું છે, રિક્ષા છે, બસ છે બરાબર, આ બધું ભાઈનું ક્યારે, શરૂઆત ક્યારે થાય? આપણે વસ્તુ જાણવાની ઇંતેજારી હોય જ. તો આપણે જોઈએ તો ભાઈ પહેલાંના સમયની અંદર આપણે ડોક્યુ કરીએ તો એ સમયની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ભાઈ આપણે આપણા પગનો જ ઉપયોગ કરતા બરાબર. પગપાળા જવું પડતું હતું. ધીમે ધીમે એમ કહેવાય કે ભાઈ ચક્રની શોધ થઈ. ચક્રની શોધમાંથી એ સમયના જે લોકો હતા એને બળદગાડું બનાવ્યું. પછી લોકો બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માંડ્યા બરાબર. ઘોડા ઉપર જતા હતા, પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા. ધીમે ધીમે એમ કહેવાય કે આપણે જોઈએ કે પછીના વર્ષોમાં આપણે આગળ થોડા વધીએ તો આપણે સમુદ્રમાં હોડીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેની હોડીઓનો એમ કહેવાય કે એ
વસ્તુનો ઉપયોગ કરતા થયા, પછી સાયકલ આવી, રિક્ષા, બસ, એમ ધીમે ધીમે એમ કહેવાય કે આ વસ્તુઓની શોધ થતી ગઈ અને એમાં પરિવર્તન આવતું ગયું. રેલવેની શરૂઆત થઈ, ટ્રેનની શરૂઆત થઈ, બરાબર. આ વસ્તુ ધીમે ધીમે શરૂઆત થયેલી આપણે જોવા મળે છે. એ જ રીતે એમ કહેવાય કે ભાઈ આગળ વધતી જાય છે. આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવ. તમને પૂછવામાં આવે કે ભાઈ આદિમાનવ કોને કહેવાય, કે ભાઈ પહેલાના સમયમાં જૂનામાં જૂના માણસો ભણીએ એને આદિમાનવ કહે છે. જેઓ ભટકતું જીવન જીવતા, શિકાર કરી પોતાનો સમય વ્યતીત કરતા, માનવીની આ અવસ્થાને શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલા જંગલમાં પ્રાણી, માછલી અને પક્ષીનો શિકાર કરી કંદમૂળ અને ફળોનો એકત્રિત કરી અને ખોરાકનો ઉપયોગ લેતા હતા. કંદમૂળ ખાતા હતા, પશુ પંખીઓનો અને એમ કહેવાય કે એવા પ્રાણીઓનો શિકાર કરી એના ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા, બરાબર. માછલી છે એ બધું જ ખોરાકની અંદર ઉપયોગમાં લેતા હતા. જોકે આ બધું સરળ ન હતું. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ ઉપર હુમલો કરે, વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં. એટલે ખોરાકની શોધમાં આદિમાનવ એક સ્થળેથી બીજા સ્થળે, બીજા સ્થળેથી સીધા સ્થળે, મેં તમને કીધું એ ભટકતું જીવન જીવતા જ આપણે જોવા મળે છે. માનવી આ સમયને કયા એમ કહેવાય કે ભટકતું જીવન જીવતું વનસ્પતિ ઝેરી હોવાથી માનવનું મૃત્યુ પણ થતા જોવા મળે છે. ઘણી બધી એવી વનસ્પતિઓ પણ એમ કહેવાય કે ભૂલમાં એ ખાવા લાગે, પણ જ્યારે એમ કહેવાય કે એનાથી મૃત્યુ પામવા લાગે ત્યારે એને ખબર પડી કે ભાઈ વનસ્પતિઓની અંદર પણ ભાઈ ઝેરી વનસ્પતિઓ છે કે જેને ખાવાથી આપણે ભાઈ મૃત્યુ થઈ શકે છે. તે વસ્તુની જાણ થતાં ભાઈ એ વસ્તુ છોડવા લાગ્યા, બરાબર. પછી હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓ સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવ તેને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. વળી પ્રાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહે ત્યાં એ લોકો જતા હતા. આપણે ખબર જ છે કે ભાઈ પ્રાથમિક જરૂરિયાત આપણી ખોરાક, પોશાક અને રહેઠાણ, પાણી પણ આપણી પ્રાથમિક જરૂરિયાત છે. પાણી આપણે જ્યાં મળી રહે ત્યાં જ આપણે એમ કહેવાય કે વસ્તુ કરી શકીએ છીએ, આપણો જીવન નિર્વાહ છે એ વસ્તુ કરી શકીએ છીએ. એટલા માટે જ્યાં પાણી મળી રહે ત્યાં આપણે જઈ શકીએ છીએ. પછીનો આગળનો આપણો ટોપિક છે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. હવે ભારતની અંદર આદિમાનવના વસવાટના સ્થળો કયા છે એ વસ્તુ આપણે જોવી હોય તો એ વસ્તુ આપણે પુરાતત્વ શાસ્ત્રીઓ, ન્યુશન શાસ્ત્રી, ઇતિહાસકારો મળીને ભારતના આદિમાનવના વસવાટના અને સ્થળો શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ ઓજારો વાપરતા તેની માહિતી શોધી કાઢી છે. પથ્થર અને લાકડાના હથિયારો ઓજારોનો ઉપયોગ કરતા, ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાનું આ સમયની અંદર પાષાણ યુગમાં કહેવામાં આવે છે. પાષાણ યુગ જ્યારે ચાલતો હતો એ સમયે એમ કહેવાય કે પ્રાણીઓના હાડકા, પથ્થરના ઓજાર, બરાબર, એવા ઓજારો બનાવી અને એમ કહેવાય કે જે આદિમાનવ હતો એ શિકારી હતો, ભટકતું જીવન જીવતો હતો ખોરાકની શોધમાં, એવું આપણે કહી શકીએ છીએ. પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા, પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા, આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડા આ શરીરને ઢાંકવા ઉપયોગ કરતા હતા. હવે એ સમયના જે એમ કહેવાય કે આપણે કહીએ કે આદિમાનવ હતો એ ભાઈ કપડાં કેવા પહેરતો હતો, તમને એવું પ્રશ્ન થાય તો એ વસ્તુ આપણે અહીંયા સ્પષ્ટ કરેલી છે કે પ્રાણીઓની જે ચામડી છે એ ચામડીનો ઉપયોગ અથવા તો વનસ્પતિના જે પાન છે એ પાનમાંથી વસ્ત્રો બનાવીને એ પહેરતા હતા એ સમયની અંદર, બરાબર. અહીંયા આપણે નકશા દ્વારા પણ સમજાવેલું છે, ભારતનો નકશો દોરેલો છે, બરાબર, કે એ સમયની અંદર ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો આપણે આપેલો છે કે એ સમયની અંદર પાના નંબર આપણે 7 ઉપર આપેલો છે, બરાબર. ખાસ જોજો, આ નકશાનો અભ્યાસ કરજો.
જો પ્રાચીન ભારતના કેટલાક મહત્વના પુરાતન સ્થળો પ્રાચીન સમયની અંદર કયું સ્થળ કઈ જગ્યાએ છે આ નકશો પૂછાઈ શકે છે તો આપણે એ રીતે તૈયાર કરવાનો છે બરાબર દરેક વિદ્યાર્થીએ આપણે યાદ રાખવાનું છે ઉત્તરનો ભાગ નકશાનો જે આ ઉપરનો ભાગ છે બરાબર આ ઉત્તર છે આ દક્ષિણ આ પૂર્વ ને આ પશ્ચિમ બરાબર તમને જો નકશાની અંદર ચાર દિશાઓ યાદ રહેશે તો તમે નકશો સરળતાથી યાદ રાખી શકશો નાના ધોરણથી તમે એમ કહેવાય કે દિશાઓ વિશે ખબર છે ભાઈ આપણી દિશા કેટલી છે તો ચાર ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ચાર દિશાઓના નામ આપણે યાદ છે તો એ દિશાઓને આધારે આપણે નકશાને પણ સમજવાનું છે બરાબર ઉત્તર દિશાની અંદર આપણે જોઈએ તો અહીંયા આ જગ્યા ઉપર ક્રુઝ હોમ આવેલું છે બરાબર અહીંયા તમે અહીંથી આ વિભાગ છે ત્યાં હાલનું ચીન જે કહીએ છીએ દેશ એ દેશ આવેલો છે એની નીચે તિબેટ છે બરાબર પણ આપણે નકશાની અંદર પ્રાચીન સમયના જે સ્થળો આપેલા છે એ સ્થળો એક્ઝેક્ટ આપણે જોવાના છે એકમ કસોટીની અંદર આ વસ્તુ ગઈસાલ પણ પૂછાયેલી છે તો આ નકશો કમ્પલસરી આપણે પાક્કો કરી લેવાનો છે નકશામાંથી પૂછવામાં આવે તો આપણે યાદ રહેવું જોઈએ ભાઈ રૂજ ખરી પાસે ઉત્તર દિશામાં આવેલું છે નકશામાં ડ્રો કરીને દર્શાવવાનું હોય તો આ રીતે આપણે ડ્રો કરીને દર્શાવીશું બરાબર ભારતનો નકશો આપણે છાપેલો આપ્યો હોય બ્લેન્ક આપ્યો હોય તો આ રીતે આપણે નામ લખી શકીએ દક્ષિણમાં આપણે કાવેરી નદી અહીંયા આપેલી છે બરાબર આ જે આખો વિસ્તાર છે ત્યાં કાવેરી નદી બરાબર આ વિસ્તારની અંદર કાવેરી નદી છે તો એ વસ્તુ પણ આપણે સ્પષ્ટ કરવાની છે આ રીતે દોરીને તમે દર્શાવી શકો છો કોઈ કાવેરી નદી ન્યા આવેલી છે ગુજરાત આ સાઈડ આખું ગુજરાત છે પશ્ચિમ રાજ્યની અંદર બરાબર તો આ જે રાજ્ય છે એ ગુજરાત રાજ્ય એ રાજ્યમાં લાખણ લાખણ જ એ સમયની અંદર ગુજરાતનું જે આ વિસ્તાર છે એને લાખણજ તરીકે ઓળખવામાં આવે છે આ વસ્તુ તમે પાઠ્યપુસ્તકમાં આ જે નકશો આપેલો છે પૂરેપૂરો આપણે એનો અભ્યાસ કરવાનો છે બરાબર એ સમયના જેટલા પણ પ્રાંતોના નામ આપેલા છે આપણે યાદ રહેવા જોઈએ બરાબર તમે જાણશો કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવ રહેતા હતા નકશામાં થોડી જગ્યા બતાવી છે પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમનો વસવાટ હોવાના પુરાવા આપણે મળ્યા છે બરાબર એ પરથી આપણે કહી શકીએ છીએ કે આદિમાનવ ઘણી બધી જગ્યાએ રહી શક્યો છે આખા ભારત નકશાની અંદર આપણે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાની અંદર એ કહેવાય કે આદિમાનવ રહેલો આપણે જોવા મળે છે સમય છે એ સમયે ઘરોનું નિર્માણ
પછી આદિમાનવ ઘર નહોતો બનાવતો તો ભાઈ એ રહેતો તો ક્યાં? તો કુદરતી રીતે એમ કહેવાય કે ગુફાઓ ઘણી પણ છે, એમાં અત્યારે વર્તમાનમાં આપણે જોઈએ કે અજંતા ઇલોરાની ગુફાઓ છે, બરાબર, એ ખાસ આદિમાનવ માટે જાણીતી છે. અજંતા ઇલોરાની જે ગુફાઓ છે એમ કહેવાય કે એ ઇતિહાસ આપણે સાબિત કરે છે કે ત્યાં આદિમાનવ રહેતા હતા, બરાબર. ત્યાંના ચિત્રો છે, ત્યાંના ગુફાની અંદર જોવાલાયક ઘણું બધું છે, એના ઉપરથી કહી શકીએ કે ભાઈ આદિમાનવ ગુફાવાસી હતો. ભાઈ એનું ઘર ક્યાં હતું? ભાઈ ગુફાની અંદર એ રહેવાનું પસંદ કરતો હતો. આપણે ખબર છે કે શિયાળો હોય, ઉનાળો હોય, ઉનાળામાં આપણે તડકો લાગે છે, શિયાળામાં ઠંડી લાગે છે, ચોમાસાની ઋતુમાં આપણે પલળી જઈએ છીએ. આ બધી વસ્તુથી બચવા આદિમાનવ શું કરતો હતો? ભાઈ ગુફામાં રહેવું પસંદ કરતો હતો. પથ્થરોની જે ગુફા હોય તો એની અંદર એમ કહેવાય કે એ સેફ રહેતો હતો. હિંસક પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ છે, એનાથી બચવા માટે એનો ઉપયોગ કરતો હતો એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. આગળ આપણે જોઈએ મધ્ય ભારતમાં વિંધ્યાચલ પર્વતમાળા આવી છે, અનેક જગ્યા છે. નર્મદા નદીની આસપાસના પ્રદેશમાંથી પણ આવી જગ્યા મળી છે. ભીમબેટકા, નર્મદા નદી ઉપયોગ
થવા લાગ્યો. અત્યારે વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે ચક્ર વગર કે અગ્નિ વગર કે પાણી વગર કે ખોરાક વગર આપણે જીવી શકીએ છીએ નહીં. આપણે કલાક વીજળી વહી ગઈ હોય તો પણ આપણે ત્રાહિમામ થઈ જાય છે. ભાઈ હવે લાઈટ આવે સર, હે તમે વિચારો કે આ વસ્તુ જ્યારે નહોતી ત્યારે રાતે રાતમાં કઈ રીતે રહેતો હતો? આપણે ખબર છે કે રાત પડે એટલે અંધારું થઈ જાય છે. હવે અંધારામાં આપણે ફાફા મારવા એ બહુ અઘરું પડી જાય છે ને. અત્યારે લાઈટ ના હોય ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો મુશ્કેલી થાય, બીક લાગે, બરાબર ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. તો આ બધી જ મુશ્કેલીઓ વેઠીને આદિમાનવ એમ કહેવાય કે જીવનના પથ ઉપર આગળ વધતો આપણે જોવા મળે છે. ને અત્યારે આપણે જોઈએ છીએ કે સરળ અને સાદું જીવન આપણે જીવીએ છીએ કોઈ પણ મુશ્કેલી વગર. જેટલી પણ શોધો થયેલી છે એ શોધોનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, એ સાધનોનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ, બરાબર. આપણી આસપાસ એટલી બધી વસ્તુઓ ભરાયેલી છે કે આપણે જ્યાં નજર નાખીએ એ બધું શોધો થયેલી છે. એના કારણે આ વસ્તુ બની છે, બરાબર. કદાચ એ વસ્તુ ના બની હોય તો એ વસ્તુ પણ બની શકી ના હોય. ખાસ કરીને આપણે ચક્ર જોઈએ છીએ તો આદિમાનવ ચક્ર ના બનાવ્યું હોય તો અત્યારે બસ, રિક્ષા, રોડ ઉપર જેટલા પણ વાહનો છે એ વાહનોની શોધ થઈ ના, બરાબર. શું કામ કે ચક્રની શોધ થઈ પછી જ માનવને ખબર પડી, આદિમાનવને કે ભાઈ આવું કરીએ તો ભાઈ એ વસ્તુ આપણા માટે સરળ બની શકે છે. અને ધીમે ધીમે એમાં મશીનરી ફિટ થવા લાગી, બસ, રિક્ષા, મોટર કાર, બરાબર, સ્કૂટર, એવી અસંખ્ય વસ્તુઓ માનવે બનાવી શક્યો છે. એ કોને આભારી છે? તો ભાઈ આ ચક્રની શોધને આભારી છે. એ ચક્ર ના હોય તો ભાઈ આ વસ્તુ મગજમાં બેસર નહીં કે ભાઈ એવું ચક્ર બનાવવાથી એ ભાઈ ફરી શકે છે, હે. તો આ શોધ છે એ ખૂબ જ મહત્વની અને કહી શકીએ કે ઇતિહાસમાં એક સારું એવું શોધનું કામ થયેલું છે એવું પણ કહી શકીએ છીએ. આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીશું. આગળની માહિતી આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. હરિ ઓમ.